ત્યાર પછીનો 48 નંબરનો પ્રશ્ન છે કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. બહુ મજાનું વાક્ય છે, એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસે એવું આ વાક્ય છે. કાળુની આંખમાંથી ડબ ડબ આંસુ સરી પડ્યા. હવે ક્રિયા વિશેષણ ગોતવા માટે ક્રિયા ગોતવી પડે, પેલા કોને ગોતવી પડે? ક્રિયાને. તો કાળુની આંખમાંથી ડબ ડબ આંસુ સરી પડ્યા, આ સરી પડ્યા એ ક્રિયા છે. સરી પડ્યા એ શું છે? ક્રિયા છે. અને ક્રિયા વિશેષણ કોને કહેવાય? તો કે ક્રિયાના અર્થમાં વધારો કરે, ક્રિયાની કોઈ વિશેષતા બતાવે ને એને ક્રિયા વિશેષણ કહેવાય. તો સરી પડ્યા એ ક્રિયા છે, ને એની ક્રિયા કેવી રીતે થઈ? તો કે ડબ ડબ ડબ. કેવી રીતે ક્રિયા થઈ છે? તો કે ડબ ડબ. હવે ડબ ડબ છે ને, પહેલી નજરે આપણને રવાનુંકારી શબ્દ લાગે ને, હા રવાનુંકારી શબ્દ છે, પણ અહીંયા પ્રમાણ બતાવે છે. આ સરી પડ્યા એટલે કે કેટલા સરી પડ્યા? તો કે ડબો ડબ એટલે કે ડબ ડબ એટલે કે ડબ ભરાઈ જાય ને એટલા આંસુ એની આંખમાંથી સરી પડ્યા. ઘણીવાર વિદ્યાર્થીઓ આમાં મુશ્કેલીમાં પડી જાય છે અને ખોટો જવાબ આપી દે છે, પણ યાદ રાખજો ડબ ડબ આ ક્રિયા વિશેષણ છે અને એ પ્રકારની દ્રષ્ટિએ બનશે પ્રમાણવાચક. પ્રમાણવાચક ક્રિયા વિશેષણ, અથવા તો આને તમે માત્રાવાચક કે માત્રા સૂચક ક્રિયા વિશેષણ પણ કહી શકો છો. ડબ ડબ છે એ શું છે? પ્રમાણવાચક ક્રિયા વિશેષણ. ભૂલથી આમાં રીતિવાચક લખાઈ જાય એવો આ શબ્દ છે. તો કાળુની આંખમાંથી ડબ ડબ આંસુ સરી પડ્યા, સરી પડ્યા છે એ ક્રિયા છે, અને ક્રિયા ક્રિયાનું પ્રમાણ બતાવ્યું કે કેટલા આંસુ સરી પડ્યા? તો કે ડબ ડબ આંસુ સરી પડ્યા. તો ડબ ડબ છે એ ક્રિયા વિશેષણ થશે અને પ્રકારની દ્રષ્ટિએ બનશે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ. ત્યાર પછીનું